હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે આ જે પ્રિન્ટ સ્કર્ટ છે તેનો પાછળનો ભાગ છે, તેના પર આપણે નવી પેટર્ન શીખવાના છે. તમે જોશો કે મેં આ કઈ પ્રકારની પેટર્ન કરી છે, તો તેને કઈ રીતે કટિંગ કરવી જોઈએ તે આપણે જોવાના છે. સૌથી પહેલાં આપણે જે અસ્તર હોય છે તે લઈ લેવાનું છે, અને પાછળના ભાગમાં આપણે કેટલું માપ રાખવું છે તે જોવાનું છે. હવે અહીંયા મેં આપણે જે આકાર દોરવાનો છે એ આકાર આપણે દોરી નાખશું. તો તમારે આ રીતનો આકાર આપવાનો છે, થોડોક આમ કેરી જેવો થવો જોઈએ, યાને કે થોડોક આ રીતનો વળાંક વાળવો જોઈએ. આટલું જ રાખજો, વધારે રાખતા નહીં. હવે શું કરવાનું છે, આપણે ત્રણે આ રીતે પોઈન્ટ કરી નાખશું. પછી શું છે, એના અડધા કરશું, યાને કે એના અડધા કેટલા થાય, દોઢ. દોઢે પોઈન્ટ કરશું અને પ્લસ અહીંયા દોઢનો ગાળો રાખશું. તમારે દોઢનું નથી રાખવાનું, તમે કેટલો રાખશો ખબર છે, બંને બાજુમાં આ છે ને જે ઉપલી બાજુ છે ને અહીંયા ઓછું લેવાનું છે. તમે જોશો જો આ રીતે, તો તમારે બંને બાજુ હરખે હરખું લેવાનું છે. મારે ભૂલ થઈ હતી કે મારે ઉપર છે ને ઓછું લેવાનું હતું, તો તમે એ વાતનું ધ્યાન રાખજો. પછી આ રીતનું મેં કટિંગ કરી નાખ્યું છે. તો તમે આ રીતની પેટર્ન કરો છો તો આમાં છે ને બધી કમ્પ્લીટ થાય છે જ્યારે આપણે કરીએ છીએ. પણ તમે જોશો કે જે ચોરસ છે ને એ કમ્પ્લીટ નથી થયું, મારે ત્રિકોણ આકાર જેવું દેખાય છે. તો એમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું. પછી શું કરવાનું, જે આપણું પીસ છે તે પીસને હળવું રાખવાનું છે અને તેની ઉપર અસ્તર મૂકી દેવાનું છે. આ ટાઈપનું તમે જોશો કે મેં સોયથી બંનેને, બંને કાપડ છે તે બંનેને જોઈન કરી નાખ્યું છે. અને આ રીતે છે ને જ્યારે પણ તમે જ્યારે પ્રથમવાર કોઈ પેટર્ન શીખતા હોય તો શું કરી નાખવાનું, એની ઉપર છે ને આ રીતની ડ્રો કરી નાખવાનું. જો મેં જે ચોકથી દોર્યું છે એ રીતે દોરી નાખવાનું, જેનાથી શું થાય છે કે તમે જ્યારે સિલાઈ કરો ને તો એ સિલાઈ તેની પર જ જાય અને બીજે આખી પાસે ખસે નહીં, એટલે આપણે એકદમ આકાર સરખો આવે. પછી જ્યારે આપણે આકાર દોરતા હોઈએ છીએ, આકાર ઉપર જ્યારે સિલાઈ કરતા હોઈએ છીએ, તો જ્યાં ખૂણો આવે ને ત્યાં તમારે સોય બેસાડવાની છે. હું જો કઈ રીતે સોય બેસાડું છું, જો અહીંયા ખૂણો આવશે એટલે હું સોય બેસાડીશ. જો આ રીતની સોય બેસાડવાની, પછી પાછળથી ઊંચું કરી નાખવાનું અને પછી પાછી નીચે આવી રીતે બે કરવાનું. જો જેટલી જગ્યાએ તમારે ખૂણા આવતા હોય ત્યાં ખૂણો બેસાડવા માટે સોય નીચે ખોસવાની છે અને પછી આ રીતે ઉપર લઈ અને પછી સિલાઈ મારવાની છે. એનાથી શું થાય, તે જગ્યાએ એકદમ સરસ રીતે ખૂણો બેસી જાય છે, જે આપણે ફિનિશિંગ જોઈએ તે પ્રકારનું ફિનિશિંગ આવી જાય છે. તો આ રીતનું છે ને ફ્રેન્ડ્સ, તમારે સિલાઈ કરી નાખવાની. જો હવે શું કરવાનું છે, આપણે સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમારે હવે જે સોય છે ને તેને કાઢી નાખવાની છે. સૌપ્રથમ તો અંદરનું જે કાપડ છે તેને આ રીતનું કટ કરી નાખવાનું છે. જે રીતનું હું કટ કરું છું એ રીતનું તમારે કટ કરી નાખવાનું. પછી આ રીતના છે ને કાતરથી થોડા થોડા કટ કરી નાખવાના. આપણે કોઈ પણ આકાર જ્યારે દોરીએ છીએ તો આકાર કરીએ છીએ તો વચ્ચે આવી રીતે કટ કરવું જરૂરી છે. પછી આપણે એને પલટાવી નાખશું. પલટાવી નાખી અને જે પછી આપણે ખૂણા હોય છે તેને એક મશીનની મદદથી એ ખૂણા બહાર કાઢવાની આપણે કોશિશ કરશું. જેમ જેટલા બને ને એટલા આપણે બહાર કાઢવાના છે. જો એક સરસ રીતનો આકાર થઈ ગયો છે. હવે શું કરવાનું, તો આપણે એની ધારી સિલાઈ મારી દેવાની છે. તમે ધારી સિલાઈ ન મારવા માંગતા હોય અને પડખર સિલાઈ મારવા માંગતા હોય તો પણ એનું ફિનિશિંગ વધારે સરસ આવે છે, પરંતુ હું ધારી સિલાઈ મારીશ. તો આ રીતનું આપણે છે ને બ્લાઉઝ છે તો એની સિલાઈ તમારે કરી નાખવાની છે. સિલાઈ મારતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે જે ધાર હોય છે ને ત્યાં જ સિલાઈ આવવી જોઈએ, બીજી આડી અવળી જગ્યાએ ન આવવી જોઈએ. નહીતર શું થાય, જેવું જોઈએ ને એવું ફિનિશિંગ નથી આવતું. તમારું કટિંગ સરસ હશે, તમે જોઈન સરસ રીતે કર્યું હશે, પરંતુ જો તમે સિલાઈમાં ધાંધ્યા વેળા કરશો તો તમારું ફિનિશિંગ નહીં સારું આવે અને તમારા કસ્ટમર નારાજ થશે, એટલે એવું ન થવું જોઈએ. જેવી રીતે આપણે સિલાઈ બંને કાપડને જોઈન કર્યા હતા અને ખૂણા પાડ્યા હતા, એવી જ રીતે આપણે જ્યારે ધારી સિલાઈ મારીએ છીએ ત્યારે પણ એ જ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. યાને કે જ્યાં ખૂણા આવતા હોય ત્યાં સોય નીચે બેસાડવાની છે, જેનાથી જે પોઈન્ટ છે ને એ સરસ રીતે એ પોઈન્ટ દેખાવો જોઈએ અને જે રીતનો આકાર હોય એ રીતનો આકાર આપણે લેવાનો છે. પછી આ રીતની આપણે જો કમ્પ્લીટ સરસ રીતે થઈ ગયું છે, હવે શું કરવાનું છે, હવે આપણે પટ્ટીઓ બનાવવાની છે. તો પટ્ટીઓ માટે આપણે આ કાપડ લઈ લીધું છે, બંને સાઈડનું આ રીતે કાપડ લઈ અને થોડીક નાની પટ્ટી કરવાની છે. મારીથી થોડીક વધારે પટ્ટી મોટી થઈ ગઈ છે, તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે થોડીક નાની પટ્ટી કરવાની છે, કેમકે કાપડ એકદમ લીછું કાપડ હતું તો ખસી જતું હતું વાળે ખડીએ. તો મેં ફક્ત ને ફક્ત તમને શીખવાડવા માટે આ વિડીયો બનાવ્યો છે અને આ જે દોરી બનાવું છું એ પણ બનાવ્યો છે. તમારે આ પેટર્ન છે ને એ તમારા કસ્ટમરને દેખાડવાની, જો એમને ગમે તો ઠીક છે, નહીતર પછી એ છે ને પટ્ટીઓ કાઢી નાખવાનું અને અહીંયા છે ને બીજું કાપડ મૂકી દેવાનું.
તો પણ એ ફિનિશિંગવાળો લાગશે. હવે શું કરવાનું, કઈ રીતનું તમારે આ જે પટ્ટીઓ છે એ ગોઠવાની છે, તો એકદમ આડી પટ્ટીઓ મૂકવાની છે. જો હું અત્યારે જેવી રીતે મૂકું છું એવી રીતે આડી પટ્ટી મૂકવાની છે, એટલે અહીંયા એક અરે ને ચોકડી આકાર થશે, ચોકડી આકાર થાય એટલે એ સરસ લાગશે. તો આ રીતનું છે ને તમારે મૂકવાનું છે. અને જે કાપડ છે તે બહાર દેખાય નહીં, કે પછી કાપડ આપણે જ્યારે બ્લાઉઝ પહેરતા હોય કસ્ટમર તો તેને પણ એ જે કિનારીઓ છે તે દેખાય નહીં, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતની સિલાઈ આગળ પાછળ સિલાઈ મારજો, જેનાથી સિલાઈ ખસી ન જાય કે તૂટી ન જાય, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો લગભગ અમારે આમાં ત્રણ પટ્ટીઓ આપણે જોશે, નહીં ચાર પટ્ટીઓ જોશે, બે આ પટ્ટી અને બીજી બે પટ્ટીઓ જોશે, એ રીતે આપણે ચાર પટ્ટીઓ જોશે. તો આ રીતની તમારે સિલાઈ મારી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોની માહિતી યાને કે આ પેટર્ન બનાવવાની પદ્ધતિ તમને ગમી હોય તો પ્લીઝ યાર લાઈક શેર જરૂર કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે માટે બાય બાય.